શું બોલ્યા તમે કમલેશજી? એમને એકબીજા જોડે ઝઘડતા હતા. જી હા, એ બંને કૂતરા બિલાડા જેમ ઝઘડતા હતા. એમને ઝઘડતા જોઈને લાગ્યું આ જન્મમાં તો ગીતા ને વિજય નું મિલન ક્યારે નહીં થાય. એ બંને વચ્ચે હવે થોડો પણ પ્રેમ રહ્યો નથી. ખાસ તો હવે પેલો વિજય તમારી દીકરીને પ્રેમ નથી કરતો લાગતો. તમે જરાય ચિંતા કરશો નહીં. અરે કમલેશજી, પહેલી વાર સારા સમાચાર આપ્યા. ફોન મૂકું છું હવે. સુશીલા, હું તારા પર કાયમ ગુસ્સો થયા કરું છું, ખબર છે કેમ? હું તને બહુ જ બધો પ્રેમ કરું છું મારી વાલી. એ તને એક વાતની ખબર છે? એ ગીતા ને વિજય એકબીજાના દુશ્મન બની ગયા છે, એકદમ સાપ ને નોળિયાની જેમ. હવે છે ને મને મારી દીકરી પર પૂર્ણ વિશ્વાસ થયો છે. મને પણ પૂરો વિશ્વાસ છે વિજય પર. તમારી વાલી પર બહુ જ ગુસ્સો કર્યો. ચલો તને મારા હાથેથી જ્યુસ પીવડાવીશ. પેલા કમલેશ અંકલ ને આપણા પર કોઈ શંકા ના થઈ, નહીં તો એ પપ્પા ને જઈને બધું કહી દે. કેવો લાગ્યો પ્લાન મારો? એ વખતે મને ઝઘડો કરવા સિવાય બીજું કઈ સમજાતું જ નહોતું. અરે હા, પણ ઝઘડો કરવામાં બહુ મજા આવી ને. એ નાટક જેવો તો નહોતો લાગતો ને. તું મારી સાથે ઝઘડવાનું નાટક કરી રહ્યો હતો કે પછી તક મળી તો તારા મન ની અંદર ભરાયેલો ગુસ્સો કાઢતો હતો? એક રીતે તો એવું જ સમજ. ઝઘડો કરતી વખતે તો બહુ જ મજા આવી. એનો મતલબ કે સાચું જ હતું, જૂઠું આટલી સરળતાથી ના બોલી શકાય. એટલે હું દેડકી છું, હું વંદો છું ને. અને બીજું પણ કઈ કીધું તો ને? તું તો કેળાની છાલ છે. હા હા, હું તો કેળાની છાલ છું ને. હા, એ તો સાચું છે. અને તું પટર 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 કરનારી દેડકી પણ છે. વંદો બનીને મને હંમેશા હેરાન પણ કરતી હોય છે ને. મારા જેવા નિર્દોષ છોકરાને તારા પ્રેમમાં પાડી દીધો એટલે તું કેળાની છાલ જ થઈ ને. યુ આખરે તે તારો અસલી રંગ દેખાડી દીધો ને વિજય. આટલા દિવસથી જાનું મોનું સોનું કહીને પ્રેમથી પટાવી અને હવે દેડકી અને વંદો કહે છે? આઈ હેટ યુ વિજય. ગીતા ઉભી રહે. એક્ચ્યુઅલી કમલેશ અંકલ સામે જે થયું એ ખોટું હતું. એટલે કે અત્યારે કહે છે એ સાચું છે? ના, હવે જે કહેવાનો છું એ સાચું છે. તું દેડકી નહીં, મારા જીવનમાં પ્રેમની સુગંધ ફેલાવનાર સુગંધિત ફૂલ છે. તું વંદો નહીં, મારા જીવનમાં પ્રેમના ગીત ગાવા વાળી કોયલ છે. પણ કેળાની છાલ છે એ વાત તો સાચી છે વિજય. કારણ તો પૂછ મને. કેમ? કેમ કે તે મને તારા પ્રેમમાં પાડ્યો ને એટલે. જ્યારે તું શરમાય છે ને ત્યારે બહુ વાલી લાગે છે. હું તો ઈચ્છું છું તું આ જ રીતે શરમાતી શરમાતી મારા ગાલ પર પપ્પી કરી લે. મને એક બહુ જ ખરાબ સપનું આવ્યું, મારી થવાવાળી પત્નીનું હતું. એ એમાં ડરી કેમ ગયા સર? એ તો આનંદની વાત કહેવાય ને. ખાલી મારી પત્નીનું હોત તો મને બીક ના લાગી હોત, પણ એમાં પેલો વિજયનો હતો અને મારી પત્નીને પપ્પી કરવાનું કહેતો હતો. હેલો મદન મોહન, જાગી ગયો ભાઈ? એક સારા સમાચાર છે, આજે સાંજે તને ડિસ્ચાર્જ કરી દઈશું. તમે હજુ પણ એ સપના વિશે વિચારો છો? જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા ન કરાય સર. ખાલી 9 દિવસ પછી તમારા લગ્ન છે, તમારે ખુશ રહેવું જોઈએ સર. બીજું શું જોઈએ છે સાહેબ ને? પહેલા એક કિસ તો આપ, પછી લિસ્ટ આપી દઈશ. કિસ આપું? હું નહીં આપું. આ રીતે ગાર્ડનમાં ઉભા રહીને તને કિસ આપું મને પાગલ સમજે છે તું? બાળકો જેવી હરકત ના કર, સિરિયસ વાતો કરીએ વિજય. બોલ વિજય, આપણા પ્રેમના માર્ગમાં કેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવ્યા છે ને? આપણે આ મુશ્કેલીઓનો
सामनो करी शकीशु? जरूर जोई लेजो। आजे आपणे जे मुश्किलियो भोगवीए छे ए याद करीने आगळ बहु हसीशु। आपणा बाळकोने आपणी लव स्टोरी बहु मजाथी संभळावीशु। हजी तो लग्नना ठेकाणा नथी अने बाळकोना सपना जोवे छे। सपना तो जोवा जोईए ने गीता, ए साचा पडशे के नहीं एनी चिंता भगवान पर छोड़ी दे। अरे गार्डन मां कोई नथी ने? मैं जे मांग्यो आपने शू? पप्पी મેં જે કહ્યું ને તને એટલું જ કરજો। પણ તોય સર આ તો મર્ડર કર્યું એવું જ કહેવાય ને? તું આવું ચમ વિચારે સર? જો ખાલી એટલું જ કરવાનું સર, હમત વિજય તન પૈસા આલ્યા સન કહ્યું સર। આ ઘરમાં બહુ જ મચ્છર સર, જઈને હરખી રીતે ધુમાડો કરવાનો સર, અને તે એની વાત માની લીધી સર, બસ આટલું જ। અને પછી એને તને કયા વિના દવામાં ઝેર ભેળવ્યું ઓકે અંતન નહીં ખબર એ। અને આ વાતને ગમે એ રીતે પોલીસ સુધી પહોંચાડવાનું કોમ એ મારું સર, હવે ધુમાડો છોડવાનું કોમ તારું સર। અરે સર હારું લાય પાસા હારું જા હેડ એ ના 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 બીજા ના લે આપો આપો કરી નાખીશ। વેરી ગુડ, જો હું મર્ડર કરું છું કોઈ ખોટું કરું છું એવા બધા વિચારો ના કરે, તું ખાલી તારું કોમ કરે સર અને તારી લાઈફ સેટલ કરે સર, બસ આટલું। રેડી થઈ જા એણે હવે તારા હાથની ચડ્ડી પહેરે। સર તમારા ઘરેથી કોઈ આવ્યું નથી? ના, મારા મમ્મી પપ્પા ગામડે ગયા છે, એમને કઈ ખબર નથી। તમારા સાસુ સસરા પણ નથી આવ્યા? ના, આજે હું ડિસ્ચાર્જ થવાનો છું એ વાત એમને ખબર નથી, હું એમને સરપ્રાઈઝ આપવાનો છું। કઈ વાંધો નહીં, હું જતો રહીશ, થેન્ક્સ। બેટા ગીતા, તારા બદલાવ છે ને મારા માટે કોઈ મોટા ખજાનાથી સેજી ઓછો નથી। સુશી, લે બોલાવી પહેલા જાય ગઈ, આપી દે। ગીતા, લે દૂધ પી લે। મારે નથી પીવું મમ્મી, મારું માથું દુખે છે। અરે માથું દુખી રહ્યું છે, ઉભી રહે, તારા માથામાં માલિશ કરી આપું। મમ્મી, હું તેલ માલિશ તો કરી ચૂકી છું। ઓ અરે ભલે ના પાડે ને જબરજસ્તી પીવડાવી દે તું। પી લે બેટા, લે। પ્લીઝ મમ્મી, મને પીવાની ઈચ્છા નથી થઈ રહી। જવા દો, આરામ કરવા દો, જા તું સુઈ જા બેટા। ઠીક છે મમ્મી, ગુડ નાઇટ। પપ્પા ગુડ નાઇટ। ગુડ નાઇટ બેટા। સુશીલા, તું આટલા પ્રેમથી લાવી છે ને તો પાછું ક્યાં મુકીશ, લાડે હું ઠપ કરી જઉં। જોયું ને તો સુશીલા, મારી દીકરી કેવી બદલાઈ ગઈ છે, એ રૂમમાં ચૂપચાપ સુવાઈ જતી રહી અને એનો મોબાઈલ અહીંયા જ રહી ગયો। મતલબ એનો મતલબ શું થયો એ બોલ તો। શું? કે મારી દીકરી ચોરી છુપે વિજય જોડે ફોન પર વાત નથી કરતી। સમજાયું તને? દીકરી જ્યારે પપ્પાની વાત માને ત્યારે કેટલો આનંદ થાય, હું એનું વર્ણન નથી કરી શકતો સુશીલા। અરે મને તો પરમ આનંદ થઈ રહ્યો છે। આ દૂધનો આફરો ચડ્યો, ચાલ હું સુવા જાઉં। લેટ ના કરતી। આ શું ભગવાન, હજુ સુધી મારી પત્નીના દર્શન નથી થયા, મેસેજનો રિપ્લાય પણ નથી આવ્યો, એક પપ્પી માંગી એમાં આટલો ગુસ્સો કર્યો, આ કેવી વાત કહેવાય ભગવાન। અરે એક પતિ પોતાની પત્ની પાસે પપ્પી પણ ના માંગી શકે?
અરે આ ઘરે મારી પત્ની છે કે નહીં? એક તો ગીતાનો ચહેરો જોયા વિના ઊંઘ નથી આવતી. શું કરું? આજે પપ્પી નહીં મળે તો નહીં ચાલે.